सब्सक्राइब करो आ चैनल ने। मम्मी मोजा क्या छे? दरिया मा। शु बोली? हाँ मोजा तो दरिया मा जो है ने। ये चीबावली सवार सवार मा छे ने तेरा फालतू जोक मारवानो बंद कर। ये ऑफिस जावा मोडू थाय छे मने। मम्मी अरे शू छे आ रहा तारा मोजा अने आ रहा तारो रुमाल। थैंक यू। अरे मम्मी एक एक वस्तु करीने हाथ मा नहीं तो हाथ रुमाल पग मा पहेरशे अने मोजा खिस्सा मा मुकशे। मम्मी आ तारी छोकरी ने समझावी दे કે તારો છોકરો છે ને એ એકાઉન્ટન્ટ છે, એબ્સેન્ટ માઇન્ડેડ પ્રોફેસર નહીં. એ રેવા દે. આજકાલ તો તું એબ્સેન્ટ માઇન્ડેડ પ્રોફેસર થી પણ ચડી છે ને એવા લોચા મારે છે. જાણે હવે તને ખબર છે મમ્મી કાલે ભાઈએ શું કર્યું હતું? એ કઈ ના હમણાં મને બોલવા દે ને, બહુ આમ કરતો હતો ને. કે ખબરદાર જો બોલી છે તો. ના મને બોલવા દે. તને ખબર છે મમ્મી? અરે બોલવા દે ને એને. શું થયું? તને ખબર છે કાલે કોઈનો ફોન આવ્યો, ભાઈ નાસ્તો કરી રહ્યા હતા, સામે વાળા એક નંબર લખાવ્યો. તો તને ખબર છે અને નંબર ક્યાં લખ્યો? ક્યાં? બ્રેડ પર. શેનાથી? બટર થી લખ્યો તો. મમ્મી આ શું યાર, તું પણ એની સાથે થઈ ગઈ? અરે હું તો તમારા બંનેની સાથે જ છું ને દીકરા. હા પણ મને લાગે છે હા કે આજકાલ તારું મન ક્યાંક અવળે પાટે ચડેલું છે. એવું કઈ નથી હવે. કોઈ છોકરી બોકરી નું ચક્કર તો નથી ને? એ શટ અપ, મમ્મી એને સમજાવી દે. અરે બોલવા દે ને હવે, એ તો મજાક કરે છે. સારું ચાલ તું કે છે તો એને બોલવા દઉં. અને આમ પણ બોલી બોલીને કેટલું બોલશે. બસ અબ વો દિન દૂર કહાં જબ ઇસ કાબર કી બોલતી બંધ હો જાયેગી. શું બોલ્યો? મનુભાઈ ગયા છે ને આના માટે લગ્નની તારીખ નક્કી કરવા માટે. બસ હવે આ સાપનો ભારો પધરાવી દઈએ એટલે જાન છૂટે. પછી તો સાસુના મેળા અને વરની દાટ દપટ. અરે મમ્મી આને સમજાવી દે નહીં તો વગર મુરત જોઈ મારા ફિયોન્સે સાથે ભાગી જઈશ. અરે 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 ગાંડી, એ તો તારી મશ્કરી કરે છે. બાકી તું જવાની છે ને એ વિચારતી જો, તારો ભાઈ કેવો ઉદાસ થઈ ગયો છે જો. આ અને ઉદાસ હું જતી રહીશ ને તો નાસ્તા નથી આવડતું તોય ભાંગડા કરશે. એ ખિસકોલી, તારા ભાઈને એટલું નિષ્ઠુર સમજે છે? આ તો ઉપરવાળા તારા ભાઈને ત્રેવડ નથી આપી. બાકી મારું ચાલે ને તો તારા માટે ઘર જમાઈ લઈ આવું. ઘર જમાઈ? એ ભાઈ એ તું તો સાચી જ ઇમોશનલ થઈ ગયો. આ દીકરીને લગ્ન કરીને વળાવવાનો રિવાજ જેને બનાવ્યો હશે ને એ ખરેખર હૈયા વગરનો હશે. દીકરીને નાનપણથી પાળી પોષીને મોટી કરવાની, લજામણીના છોડની જેમ એનો ઉછેર કરવાનો, અને પછી નક્કામાં ખાખરની જેમ કાપીને અલગ કરી દેવાનો. અરે દીકરા, દીકરી જશે તો વહુ આવશે ને? ને આમે ઘડિયાળના કાંટાને પકડી રાખવાથી કઈ સમય રોકાતો નથી. જે જવાબદારી જ્યારે નિભાવવાની હોય એ તો નિભાવવી જ પડે ને. ને આમે આ દીકરીની જવાબદારી તો જેટલી વહેલી ઠેકાણે પડે ને એટલી સારી. એકદમ સાચી વાત કરી. અરે દીકરીને તો જાત બતાવવાનો સમય જ ના આપવો જોઈએ. પાછું બોલાય કે ચાલો આજકાલ મારી સાથે આવું બહુ થાય છે, જે હૈયામાં હોય છે ઓખે આવી જાય. કાંઈ વાંધો નહીં મનુભાઈ, એ તો સારી વાત કહેવાય. શું સારી વાત કહેવાય? છેલ્લા 7 દિવસથી હાથે રાંધીને ખાઉં છું. મનુભાઈ પ્લીઝ તમારી વાઈફના કિસ્સા નહીં ચાલુ કરતા. કરવા દે કરવા દે, એક દિવસ તારો એ વારો આવશે. તું જ્યારે પરણી જશે ને ત્યારે તારો એ વાર તારા કિસ્સા આખા ગામમાં ફરી ફરીને કહેશે. તું એ કઈ ઓછી નથી. પાછું બોલાઈ ગયું. કાંઈ વાંધો નહીં મનુભાઈ, આ તો શું છે ઘરની વાત છે, પણ બહાર ક્યાંક ભૂલથી બોલતા નહીં, નહીં તો બહારના લોકો ભર ઉનાળે મેથી પાક ચખાડશે. હું પણ કઈ એટલો ડોબો નથી, ઘરાક જોઈને પડીકું બાંધું છું. તમે બેસો મનુભાઈ, હું હમણાં પાણી લઈને આવી. હા બેન પાણી લાવો, પણ ચા ની જીદ નહીં કરતા. ભલે ઠંડુ ચાલશે. પણ મમ્મીએ તો પાણીની જ વાત કરી. હા પણ મને ખબર છે કે તમારા ઘરની મહેમાન ગતિ એકદમ કાઠિયાવાડી છે. અરે બેન નાસ્તાની માથાકૂટ કરતા નહીં. હા એ તો જમીન જ જશે. રાહુલ તું પણ છે ને મહેમાન ગતિ માં તારી મમ્મીને ટપી જાય એ માનો છે. અરે ભલા માણસ, ક્યારેક તો મને ઘરે જમવા દો. હું એ જ કહું છું મનુભાઈ, ક્યારેક તો ઘરે જમો. શું ક્યારેક? જ્યારે જ્યારે ઘરે આવું છું ત્યારે ત્યારે તમે લોકો મને જમવા બેસાડી દો છો. લો મનુભાઈ લો સરબત્તીઓ લો.
આમાં ને આમાં મારું વજન વધી રહ્યું છે. બેન જમવામાં છે ને તે મિષ્ટાન નહીં બનાવતું. ચાલો, તમારી બહુ જ ઈચ્છા હોય ને તો થોડા ખમણ અને થોડા પાત્રા બનાવી ઓફિસ જવા મોડું થાય છે. કામની વાત પતાવીએ પહેલા? હા હા હા, કામની વાત પતાવીએ. બેસો બેન, તમારું જ ઘર છે. બેસો. થેન્ક યુ મનુભાઈ. મને એ તો કહો કે વેવાઈએ કઈ તારીખ આપી છે? અરે રીટા બેટા, જરા અંદર જઈશ. અરે ઉભી રહે. અરે શું કામ મનુભાઈ, એના લગ્નની તારીખની વાત કરવાની છે, એમાં સંતાડવાનું શું? બેસ બેસ તું. હા હા રીટા તું બે. અરે મનુભાઈ, વેવાઈએ તારીખ આપી કે નહીં? તમે એમને ત્યાં ગયા હતા કે નહીં? અરે એમના ઘરે સવારના પોરમાં પહોંચી ગયો તો જતા વેત મને ફાફડા જલેબી પર બેસાડી દીધી. છોકરી તારા સાસરા વાળા મહેમાન કતી માં તો તમને ટપી જાય એમાંના છે. આ શું પપૈયાનો સંભારો હતો, હજી મોઢામાં પાણી આવે છે. મનુભાઈ ફાફડા જલેબી પતી ગયા પછી તમે ચા પીતી હશે ને? ખાસ તો વળી ચા તો પીવી જ પડે ને. છોકરી તારી સાસુ એકદમ ટોપ ના પેટ ની મસાલા વાળી ચા બનાવે છે, હજી ગળામાં તીખાશ છે. પછી મુખવાસનો ડબ્બો, આઠ ખાના વાળો મુખવાસનો ડબ્બો રાખે છે તમારા વેવાઈ. કાચી વરિયાળી, શેકેલી વરિયાળી, નાગરવેલનો મસાલો, જરીવાળી સોપારી, ધાણાની દાળ, ખડી સાકર અને બીજા બે ખાનામાં શું હતું? અરે બે ખાના ખાલી રહેવા દો બનુભાઈ. કઈ તારીખ નક્કી થઈ? એકો. અરે તો આવતીકાલે લગ્ન લેવા તૈયાર છે. અમે તો કહ્યું જ હતું ને મનુભાઈ કે અમે તો આ વૈશાખે માંડવો રોપવા તૈયાર જ છીએ. હા પણ મને એવું લાગે છે કે આપણને આમ બધી પૂરતી તૈયારી કરવા માટે વૈશાખ મહિનો ઓછો પડશે. અરે ના ના મનુભાઈ, બધી તૈયારી થઈ જ ગઈ છે. કપડાં બધા લેવાઈ ગયા છે, ઘરેણા બની ગયા છે, મહેમાનોનું લિસ્ટ બની ગયું છે. બસ હવે ખાલી કેટરર નક્કી કરવાનું છે અને વાડી બુક કરાવવાની છે, એટલે કંકોત્રી છપાવી દઈએ. હા પણ કંકોત્રી છપાવતા પહેલા તમારે એક 25 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવી પડશે. દહેજ દહેજ. અરે એ લોકો તો 50 લાખ રૂપિયાની ડિમાન્ડ કરતા હતા. મેં એ લોકોને કહ્યું કે જરા સમજી વિચારીને આપવા લેવાની વાત કરો, ત્યારે માંડ માંડ એ લોકો 50% ડિસ્કાઉન્ટ આપ્યું. બોલો. અરે પણ મનુભાઈ, વેવિશાળ વખતે તો એમણે આવી કોઈ શરત જ નહોતી મૂકી, ફક્ત ઘરેણા અને કપડાંની વાત કરી હતી. અરે એ લોકો તો લગ્નમાં અડધો ખર્ચો આપવા તૈયાર હતા. બેન આ તો ડિમાન્ડ એન્ડ સપ્લાયની વાત છે. ડિમાન્ડ જેટલી વધારે ભાવ એટલો વધારે. એટલે એમ કે તમારી નાતમાં સારા મૂર્તિઓની શોર્ટેજ ચાલે છે, એમાં બે પાર્ટીઓએ એમને મોટી મોટી ઓફરો આપી છે. અરે ઓફર આપી છે એટલે શું? કમિટમેન્ટ નામનું કોઈ વસ્તુ હોય કે નહીં? અરે એ લોકો કમિટમેન્ટથી ક્યાં ફરી રહ્યા છે. પણ કાર્તિક આર્યનના ભાવમાં સલમાન ખાન તો ન જ મળે. પણ મનુભાઈ આ બધી બાબતનો વિચાર તો એમણે વેવિશાળ વખતે કરવો જોઈતો હતો ને. હા મેં પણ એ લોકોને એ જ કહ્યું કે છોકરી સારી છે, ઘર ખાનદાની છે. તો એ લોકોએ મને કહ્યું એટલે તો મનુભાઈ અમે લોકો એમને ફર્સ્ટ પ્રેફરન્સ આપીએ છીએ. અરે ફર્સ્ટ પ્રેફરન્સ એટલે શું? એ લોકો લગ્ન કરવા માંગે છે કે કોઈ ગેમ શો રમવા માંગે છે? હવે આમ જોવા જઈએ તો લગ્ન પણ તો એક જાતની ગેમ જ છે ને. એ તમારા માટે હશે મનુભાઈ, એ લોકો માટે હશે પણ અમારા માટે નહીં. લગ્ન એટલે અમારા માટે એક પ્રથા છે, એક પરંપરા છે, એક પ્રણાલિકા છે. આ પ્રણાલિકાને જો એ લોકોએ હાથડી માંડવી હોય ને તો એ લોકો ભલે માંડે, પણ અમારે એનો દીકરો ખરીદવો નથી. અરે અમે કઈ દીકરી વાળા છીએ એટલે કઈ ગુનો કર્યો છે? દીકરી પણ દેવી ને દહેજ પણ દેવું, આ ક્યાંનો નિયમ છે મનુભાઈ? કહી દો એ લોકોને અમારે એ લોકોનો છોકરો જોઈતો નથી. ચલો મને ઓફિસ જવાનું મોડું થાય છે. એ કિસ્કોલી તું કેમ નિરાશ થાય છે? અરે
કમ ઓન ચીયર અપ ઇટ્સ ઓકે. અરે આ તો સારું થયું કે લગ્ન પહેલા એ લોકોએ પોત પ્રકાશ્યો, લગ્ન પછી જો રંગ દેખાડ્યો હોત તો આપણે લાચાર થઈ જાત. જે થયું એ સારા માટે થયું. ઓકે ચલો અનુભાઈ, કઈ ડ્રોપ કરું તમને? હું અહીંયા બેઠો છું, જરા વાત કરવી છે તારી મમ્મી સાથે. તું પણ થોડીક વાર વાત કરીને પછી હું જ મારી જાતને પિક કરી અને મારી રીતે ડ્રોપ થઈ જાય. એ જય શ્રી કૃષ્ણ. ઓળખાણ પડી? અરે હું લીલી. હા, પેલા નાની હતી ત્યારે અહીં રહેતી હતી ને, આ એટલે ન ઓળખી શકા તમે મને, કારણ કે હમણાં છે ને હું સાવ પાતળી થઈ ગઈ છું. કોઈના માનવામાં જ નથી આવતું, પણ સાચું કહું વચમાં છે ને હું 300 કિલો વજનની થઈ ગઈ હતી. શું કામ ખબર છે તમને? કારણ કે અમારી સોસાયટીમાં લાડવાની કોમ્પિટિશન હતી, અને કોમ્પિટિશન એવી હતી કે જે સૌથી વધારે લાડવા ખાય ને એને સોનાનો લાડવો ભેટમાં મળે. હવે આવી કોમ્પિટિશન હોય અને સોનાનો લાડવો મળવાનો હોય તો આપણે એમાં શું કામ ભાગ ન લઈએ? એટલે મેં તો ફટ કરીને મારું નામ લખાવી નાખ્યું. અને તમે નહીં માનો, તમને ખબર છે મેં કેટલા લાડવા ખાધા? ના, 70 લાડવા ખાઈ ગઈ. હા, અને ફાઇનલી સોનાનો લાડવો મને ભેટમાં મળી ગયો. હા, પણ એમાં છે ને આયોજકે એક શરત રાખી હતી કે જે સોનાનો લાડવો ભેટમાં લેવા માટે આવે એણે સ્ટેજ ઉપર કેટવોક કરતા આવવાનું. એટલે હું તો કેટવોક કરતા કરતા ગઈ સ્ટેજ ઉપર તો આયોજક એકદમ ગુસ્સે થઈ ગયા. મને કે આને કેટવોક નો કહેવાય અને બફેલો વોક કહેવાય. અરે પણ ભલા માણસ, મેં તો કેટવોક કર્યું પણ તમને બફેલો લાગે એમાં મારો શું વાંક? અને પછી હું તો તોય લઈ આવી કેટવોક કરીને, અને આ એમાંથી જ આ સોનાના પાટલા કરાવ્યા. જો મેં હવે તો ઓળખી ગયા ને. અરે હું લીલી. હા, આ તો લગ્ન પછી મારા લગ્ન થયા ને મારા લાલ સાથે, એટલે કે હિંમત લાલ સાથે. હા, હવે હું એની લીલી અને એ મારા લાલ. પણ સાચું કહો, આ લગ્ન પછી તો મારી આખી લાઈફ જ બદલાઈ ગઈ. હવે તમે કહેશો લગ્ન પછી તો બધા બૈરાઓની લાઈફ બદલાઈ જાય, પણ કહાની મેં ટ્વિસ્ટ. એટલે એમાં એવું થયું કે અમારા લગ્ન થયા ને તો 10 વર્ષ સુધી બોલો મને છોકરા જ નહોતા થતા. હવે બૈરાઓનો આવો કંઈક પ્રોબ્લેમ આવે એટલે તમે તો જાણો છો ભગવાનનું તો બિચારાનું આવી જ બને. એટલે તમે નહીં માનો, એટલા દોરા ધાગા કર્યા, એટલી માનતાઓ રાખી, પીર પિતૃ ફકીર બધા દેવ દેવી બધાને પૂજી વળી, અને એટલા ઉપવાસ એકતાણા કર્યા પણ કાંઈ ન વળ્યું. અચાનક એક દિવસ એક જ્યોતિષે મારો હાથ જોયો અને મારો હાથ જોઈને મને કીધું, મને કે તું 2 છોકરાની માં થઈશ. અને આ વાત સાંભળતાની સાથે હું તો એવી ગાંડી થઈ ગઈ. તમે નહીં માનો, રસ્તામાં કૂદકા મારીને હું ગીત ગાવા માંડી પડી. હોસ્પિટલમાં લઈ ગયા
અને મારા વડને ખબર પડી ને તો બોલો એણે તો આશા છોડી દીધી. હા બોલો, આવું કાંઈ થાય ને એટલે હસબન્ડ લોકો આશા તરત છોડી દે. અને હું તો તમે નહીં માનો, મને તો કાંઈ ભાન જ નહોતું. અને જ્યારે એક મહિના પછી હું જ્યારે ઘરે પાછી જતી હતી ને ત્યારે ડૉક્ટરે મારા વરને કીધું કે તમારી વાઈફ હવે ક્યારેય માં નહીં બની શકે. હા, અને તમે નહીં માનો, ત્યારની ઘડીને આજનો દિવસ હજુ હું નથી વિચારી શકતી કે આમાં સાચું કોણ, ડૉક્ટર કે પછી જ્યોતિષ. હવે હું તમને કાંઈ કહું એના કરતાં એક કામ કરો ને, તમે જ મારી સાથે ચાલો આ લીલીની લીલી વાડી જોવા માટે ચાલો. અરે કહું છું લાલ, ઓહો હવે ઝટ કરો ને ભાઈ, આ તો તમે હખત કરી નાખો છો. આ બેંકમાંથી રિટાયર થયા ને ત્યાર પછી તમને સમયનું જરાય ભાન જ નથી રહ્યું. મમ્મી મારા મોજા ક્યાં છે? બેટા મોજા તારા બૂટમાં જ પડ્યા હશે, જોઈ લે. અરે લીલી શું છે, મારો જબ્બો ક્યાં રાખ્યો છે? હવે જબ્બો તમારા કબાટમાં જ પડ્યો હોય ને, કઈ હું પહેરીને ફરવાની હતી? એ મમ્મી મારું ચાર્જર ક્યાં છે? બેટા મોબાઈલ તમે વાપરો અને ચાર્જર નું ધ્યાન મારે રાખવાનું. અરે લીલી શું છે, મારા ચશ્મા ક્યાં છે? ચશ્મા તમારા કપાળ ઉપર પડ્યા છે, અરીસામાં ડાચું ઘાલો એટલે તમને દેખાય. આ રોજની આદત છે તમારી. મમ્મી મારી બ્લેક કોફી. હે ભગવાન લાવું છું. અરે લીલી શું છે, મારી લીલી ચા થઈ કે નહીં? હા લા, હે ભગવાન ખરેખર આને લીલી ચા જોઈએ, એ દૂધ વગરની. આને પાછી જોઈએ કાળી ચા, એ પાછી દૂધ વગરની. આખા દિવસમાં 3 લિટર દૂધ મારે એકલીએ પૂરું કરવું પડે છે. હાલો હે ભગવાન, શું થયું? અરે અરે શું થઈ ગયું? શું થયું? અરે આ શું થયું? મમ્મી પડી ગઈ. હવે જોતો નથી, પડી ગઈ. પાછો પૂછે છે મમ્મી પડી ગઈ, હવે ઊભી કરે ને. અરે મમ્મી મેં પણ, અરે બાપ રે. અરે કામ કર અમિત, દીકરા 4 માણસ ને બોલાયો જા. કેમ? અરે તો ઉપાડવા માટે. અરે ચાલ ટ્રાય કર, ટ્રાય કરો પપ્પા, જરા ટ્રાય કર. ચાલ પકડ, હવે તું ખુરશી પકડ ને ડોબા. ચાલ રેડી 1 2 3. સાચો સાચો બેટા, તારા પપ્પા ક્યાં? એ પપ્પા તો ઢોળાઈ ગયા. શું છે તમને, જરા ધક્કો લાગતો નથી અને તરત સેના પડી જાવ છો? હે શું છે આ? અરે તો શું માંડ્યું છે, જ્યારે હોય ત્યારે ધક્કા મારે, રાતે સુવાય રદ દેતી શાંતિથી. અને આ તું શું માંડ્યો છે, આટલો મોટો થઈ ગયો છે, પોતાના કામ પોતાની મેળે નથી કરવા, બસ બૂમો પાડે છે મમ્મી મારે મોજા ક્યાં, મમ્મી મારા ચશ્મા ક્યાં? સેના મંડી પડા છો? હે સેના મારા છોકરાને સેને ધમકાવો છો? હા તમે કયા કામ કરીને ઊંધા વળી ગયા? એક એક કામ કરો છો તમે? અરે શું કામ કરું, હવે હું રિટાયર થઈ ગયો છું. હા તમે રિટાયર થઈ ગયા તો હું કઈ ટાયર થઈ ગઈ છું? હવે ટાયર જ થઈ ગઈ, મોટું ટ્રક નું ટાયર થઈ ગઈ છે. અને દોડા દોડ કર્યા કરે છે, ઓલો બૂમો પાડે ને તું દોડ્યા કરે. આવી રીતે આમ દોડા દોડ કરવામાં પડી ગઈ કે ને અત્યારે? આવી રીતે બીજી ત્રીજી વાર ક્યાંક આવી રીતે પડી જાય, આડું ઓડું વાગી જાય, ક્યાંક ફ્રેક્ચર ફ્રેક્ચર થઈ જાય તો હોસ્પિટલના કેટલા ખર્ચા થાય? જોયું જોયું અમિત, આ તારો બાપ જો, હું પડી ગઈ એની ચિંતા નથી, ખર્ચાની ચિંતા કરો છો. કાલ સવારે હું મરી જાઉં ને તો મારા મરવાની ચિંતા નહીં કરતા, ખર્ચાની ચિંતા કરજો. અમિત દીકરા, તારી માની આ જ આદત મને ગમતી નથી. બધું નક્કી કરીને છેલ્લી ઘડી આપણને કહેશે. શેનું પપ્પા? આ કાલ સવારે મરી જવાની છે. એ પપ્પા એવું નહીં, આ હમણાં 24 કલાકની નોટિસ આપીને મમ્મીએ. બાપને દીકરા સેના દાંત કાઢો છો? સેકલો પાપાડે મારા વગર ભાંગી નથી શકતા. અરે લેંઘામાં નાળું નથી નાખી શકતા, કરશો શું? લેંઘામાં બટન નખાવી લઈશ, બીજું શું? શું બોલ્યા, શું બોલ્યા તમે? અને શું છે, સેના 4 માણસ બોલાવવા તૈયાર થઈ ગયા હતા? હે હું કઈ મરી ગઈ હતી? હવે તું મરી જઈશ ને સાચે, ત્યારે 4 નહીં 8-10 જણાને બોલાવવા પડશે તને ઉપાડવા માટે. આજો તારો બાપ
એમ ને? હા, મને ખબર છે. તમે રાહ જોઈને બેઠા છો કે ક્યારે હું મરું, એટલે મારા મર્યા પછી તાબડતોબ તમે બીજા લગ્ન કરશો. અરે લીલી, ઓ મારી પ્રાણેશ્વરી, ઓ મારી જાડેશ્વરી, ઓ મારી લીલેશ્વરી, તે તારા લાલને આટલો જ ઓળખ્યો? તું મરી જાય ને હું કઈ બીજા લગ્ન કરતો હોઈશ? જા લીલી જા, આ તારો લાલ તને વચન આપે છે કે તારા 13માં સુધી બીજા લગ્ન નહીં કરું. લોચન! હે? એટલે મારા 13માં પછી તો તમે બીજા લગ્ન કરશો જ ને? અતે કરવા જ પડે ને. શું કરવા પડે? ના ના, હવે તું એ જોઈ લેજે. તમે જોઈ લેજો, હું મરીશ જ નહીં તો તમે બીજા લગ્ન ક્યાંથી કરશો? છે ને, ફરી ગઈ ને, આ પોતાનું એક પ્રોમિસ પાડતી નથી. બોલો શું છે? જારે જુઓ જો આ તારો બાપ છે અને કઈ કેવા જેવું છે. તું કઈક બોલતો જા, તને ખબર પડી જો કે તારા બાપ ને કેવા ધક્કારા છે. જ્યારે જુઓ ત્યારે મારી સાથે ઝઘડા જ કર્યા કરતા હોય છે. બસ એને જવા દે ને, ઓફિસ જવાનું એને મોડું નહીં થતું હોય. એ મમ્મી, મંડી પડે છે. આ તને મારા પહેલા લગ્નની ચિંતા નથી અને પપ્પાના બીજા લગ્નની તું ચિંતા કર્યા કરે છે. ચાલો હું જાઉં છું ઓફિસમાં. ચા. અને હા, સાંભળો. હા બેટા. સાંના છે ને પ્રિયંકા ઘરમાં આવવાની છે. બંને જણા વ્યવસ્થિત તૈયાર થઈને રહેજો. હા પ્રિયંકા. બેટા બેટા, અહીંયા આ પ્રિયંકા કોણ છે? એ પ્રિયંકા ચોપરા તો નહીં જ આવે ને આપણા ઘરમાં?